દુનિયાની મોટામાં મોટા લોકશાહીની મોટામાં મોટી ચૂંટણીનું પરિણામ આવતીકાલે નક્કી થઈ જશે, જેમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીને આખરી ઓપ આપવામાં આવી દેવામાં આવ્યો છે. ત્યારે બારડોલી લોકસભાની બેઠકની મતગણતરી સોનગઢ ખાતે થનાર છે, જેને ચૂંટણી વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો. તેવીસમી મેના રોજ દેશનું ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ તેના પરિણામોને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતની 26 બેઠકો પૈકી બારડોલી લોકસભાની બેઠકમાં 12 ઉમેદવારોના ભાવિનો ફેસલો પણ થનાર છે, જે માટે ચૂંટણી પંચ દ્વારા બારડોલી બેઠકની સોનગઢ ખાતે ગણતરી યોજનાર હોય જેને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે, જેમાં બેલેટ પેપરની ગણતરીની સાથોસાથ 141 રાઉન્ડમાં સવારે 8 કલાકથી ગણતરી થનાર છે. અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 3 લેયરમાં ચુસ્ત પોલીસ અને અન્ય દળોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હેમંત રાણા, ZSTV, તાપી. લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2019 અંતર્ગત 23 બારડોલી સંસદીય મતવિસ્તારની મતગણતરી પ્રક્રિયા આગામી 23 તારીખના રોજ સોનગઢ ખાતે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજનાર છે. સદરુ કોલેજ અંતર્ગત 7 વિધાનસભા મતવિસ્તારના અલગ અલગ સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ સીલ કરીને મૂકેલ છે. સદરુ કોલેજને 3-tier કોર્ડનમાં એટલે કે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ સુરક્ષાબદ્ધ કરવામાં આવેલ છે અને એનું સિક્યોરિટી ચેકિંગ પણ 3-tier થાય છે. કોલેજની અંદર મતગણતરીના દિવસ માટે તમામ આનુષંગિક વ્યવસ્થાઓ તૈયાર કરેલ છે. મીડિયા પર્સન માટે મીડિયા રૂમ, પોસ્ટલ બેલેટ માટે અલગથી પોસ્ટલ બેલેટ રૂમ કરેલ છે, જેમાં સૌથી પહેલાં પોસ્ટલ બેલેટ ચાલુ થનાર છે. પોસ્ટલ બેલેટ ચાલુ થયા પછી નિયત સમય અનુસાર દરેક વિધાનસભા મત વિસ્તારમાં અલગ અલગ મતગણતરી રાઉન્ડ પણ ચાલુ થશે. સૌથી વધારે લગભગ 500 બૂથ કામરેજ મત વિસ્તારના હોય, 36 રાઉન્ડ સૌથી લાંબા કામરેજના ચાલવાની ગણતરી હોય. તે સમય બાદ બીજા બધા મત વિસ્તારના પણ સમય અનુસાર એમની રીતે રાઉન્ડ તબક્કાવાર પૂર્ણ થશે. તમામ ઈવીએમ મતગણતરી પૂર્ણ થાય તે પછી ઇલેક્શન કમિશનની સૂચના અનુસાર કમ્પલસરી 5 વીવીપેટ પણ ગણવામાં આવનાર હોય. રેન્ડમલી લોટ કાઢી અને કોઈ પણ 5 બૂથ સિલેક્ટ કરી અને 5 બૂથમાં ઈવીએમની સ્લીપો પણ ગણવામાં આવનાર છે. અને આ રીતે સંપૂર્ણ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી હોય અને મતગણતરીની પ્રક્રિયા માટે તંત્ર તૈયાર છે. સુરક્ષા બાબતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાય છે? સુરક્ષા અંતર્ગત ગાઈડલાઇન્સ મુજબ જે આઉટર સિક્યોરિટી છે તેમાં લોકલ પોલીસ રાખવામાં આવે છે. કોલેજની બહાર જે વચ્ચેનું સેકન્ડ ટિયર આવે છે તે સ્ટેટનું આર્મ્ડ ફોર્સિસ હોય છે અને ઇન્ટરનલ જે હોય છે એ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસ હોય છે, જેમાં અંદર પોલીસ પણ પ્રવેશી શકતી નથી. તો ગાઈડલાઇન્સ પ્રમાણે 3 ટિયરના અલગ અલગ સંપૂર્ણ સુરક્ષા કમ્પ્લીટ કરી દેવામાં આવી છે અને તે પ્રમાણે સુરક્ષા ચાલુ છે આજની તારીખે.